ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતા યોજાઈ હતી, જેમાં કુલ 57 કામોની મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં શાસક અને વિપક્ષના વચ્ચે ડમ્પિંગ સાઇટ માર્ગો પર અડીંગો જમાવી દેતા પશુઓ, ખકડદજ રસ્તાઓના મુદ્દે તૂતું મેમેના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ત્યારબાદ તમામ કામોને સભાએ મંજૂરી આપી હતી. ભરૂચમાં લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. હાલમાં ચોમાસું ચાલી રહ્યું હોવાથી શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરથી લોકો પરેશાન થઈ ગયા છે. પશુઓને રખડતા મૂકી દેનારા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પાલિકા સત્તાધીશો સદંતર નિષ્ફળ રહ્યા છે. તેમજ એક સપ્તાહથી શહેરમાંથી નીકળતા કચરાનો નિકાલ અટકી જતા શહેર નરકાગાર બની ગયું છે. ડોર ટુ ડોર ગાર્બેજ સેવા ખોરવાઈ ચૂકી છે અને 500 ટનથી વધારે કચરાનો નિકાલ અટકી ગયો છે. મોટાભાગની કચરા પેટીઓ ઉભરાઈ ચૂકી હોવાથી કચરો રસ્તા પર આવી ગયો છે. ચોમાસાના પ્રારંભે જ શહેરના રસ્તા ઉપર ખાડાઓ પડી જતા વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આજે સવારે બુધવારના રોજ મળેલી નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના સભ્યોએ હાથોમાં પ્લે કાર્ડ સાથે સભા પ્રવેશી અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં તેમણે ભરૂચના 3 ખ પ્રખ્યાત છે, એક ખારીસિંહ ખમણ અને ખાડાના સૂત્રો સાથે પક્ષ વિપક્ષ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં રખડતા પશુઓ, રખડતા મૂકી દેનારા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ સેવા ખોરવાઈ ચૂકી છે અને 500 ટનથી વધારે કચરાનો નિકાલ અટકી ગયો છે, મોટાભાગની કચરા પેટીઓ ઉભરાઈ ચૂકી હોવાથી કચરો રસ્તા પર આવી ગયો છે, ચોમાસાના પ્રારંભે જ શહેરના રસ્તા ઉપર ખાડાઓના કારણે શહેરીજનોને પડતી તકલીફો તૂતું મેમેના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આખરે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા શાસક પક્ષે જણાવતા તમામ 57 કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. નમસ્કાર. આજરોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. તેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે અને સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્ણ થઈ છે અને વિકાસના કામોને અમે હજુ વધારે વિકાસ ભરૂચમાં કરીશું અને જલ્દીથી વિકાસ થાય અને આપણું ભરૂચ સુંદર ભરૂચ બને એ રીતના અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને સર્વ સાથે મળીને વિકાસ કરીશું. કયા કયા વિકાસના મુદ્દા લેવાના? રો રસ્તાના છે, પછી લાઇટ કમિટીના છે, રો રસ્તા ઉપર નવા પોલ નાખવાના છે, એવી રીતે વિવિધ મુદ્દાઓ વિકાસના કામોમાં લેવામાં આવ્યા છે. અને પછી અમે કાયમી નિરાકરણ માટે પણ અમે પૂરતો પ્રયત્ન કર્યો છે, એનું નિરાકરણ પણ જલ્દીથી જલ્દી આવશે એની આશા અમે રાખીએ છીએ.